નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર જન્ના કે હાલના મુખ્ય સમાચાર પર. મોરબી જિલ્લામાં દરિયા કાંઠે આવેલા ઉટબેડ, શામપર, રામપર, પાડા બેગર અને જીંજોડા દરિયાના કાંઠે ગામ હોવાથી આ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. તાત્કાલિકના ધોરણે ગામ ખાલી કરાવી ત્યાંથી સ્થળાંતર કરાવીને આમરણમાં આવેલ હાઈસ્કૂલ, કન્યા શાળા અને કુમાર શાળામાં આશરો આપેલ છે. ગત રાત્રે તમામ અસરગ્રસ્તોને ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી. આ તકે મોરબી ટીડીઓ, મામલતદાર, આરોગ્ય વિભાગ, આમરણ પોલીસ સ્ટાફના જુવાન શ્રી જાડેજા વગેરે આ કામગીરીમાં ખડે પગે હાજર રહ્યા. આ ઉપરાંત ઉટબેડના સરપંચ જયરામભાઈ તેની ટીમ સાથે અને આમરણથી તલાટી મંત્રી રાજેશ કાસુંદ્રા, નિમેશભાઈ ગાંભવા અને આમરણના સરપંચ કેશુભાઈ, યુવા કાર્યકર સરફરાજ સૈયદ, સમીર બુખારી, કાદરભાઈ ઘાંચી સતત ખડે પગે હાજર રહ્યા હતા. તારીખ 13/6/2019 રોજ કાલાવાડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. અધિકારીઓને ઘટતી કાર્યવાહી માટે જરૂરી સૂચના આપી હતી. શ્રીકાંત પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી. ઉપલેટાના ભાડાવટમાં બનેલ હુલ્લડના બનાવમાં ધોરાજી કોર્ટનો ચુકાદો, 3 ની સજા અને 9 આરોપીઓને નિર્દોષ છુટકારો મળ્યો. વર્ષ 2016 ઉના તાલુકાના સમઢિયાળા ગામે દલિત સમાજના યુવકો પર થયેલા હુમલાના વિરોધમાં આપવામાં આવેલા ગુજરાત બંધના એલાન વેળાએ ઉપલેટાના ભાયાવદરમાં પણ તોફાની તત્વોએ તોડફોડ અને પથ્થરમારા સહિતની ઘટના બનવા પામી હતી. ગામની મેઇન બજાર, સરદાર ચોક સહિતના વિસ્તારમાં તે સમયે એકઠા થયેલા લોકોએ દુકાનમાં તોડફોડ અને પોલીસ તેમજ નાગરિકો ઉપર કરેલ પથ્થરમારા સહિતના હુલ્લડના બનાવમાં પોલીસ અને નાગરિકોને ઇજા પહોંચી હતી, જેમાં પોલીસ કર્મચારીએ ફરજમાં રૂકાવટ સહિતનો કેસ નોંધાવ્યો હતો અને આ કેસમાં પોલીસે 12 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જેમનો કેસ ધોરાજી નામદાર એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા જજે આ કેસમાં મનીષ સોલંકી, મહેન્દ્ર સોલંકી અને વિજય લુણવા નામના 3 શખ્સોને તકસીરવાર ઠેરાવીને 3 વર્ષની કેદની સજા અને રૂપિયા 13,500 દંડની સજા ફટકારી હતી. જ્યારે આ કેસમાં 9 આરોપીઓને જજે શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ગઈ તારીખ 20/7/2016 ઉના તાલુકાના સમઢિયાળા ગામે દલિત અત્યાચારના વિરોધમાં ગુજરાત બંધનું એલાન હતું. આ સમય દરમિયાન ભાયાવદરમાં ગાંધી ચોક, એમજી રોડ વિસ્તાર પાસે એક ટોળું ભેગું થયેલ. સામાન્ય રીતે આ ટોળું રાત્રે 10 વાગે ભેગું થયેલ અને લોકોને જાનહાની થાય તે રીતે, મોતનો ભય દેખાડે તે રીતે આખું ટોળું પથ્થરમારા કરતું કરતું નીકળ્યું. ભાયાવદરમાં આવેલ મયુર પાઉંભાજી, પૂનમ ડાઇનિંગ હોલ, મધુવન પાન આવી બધી દુકાનોમાં નુકસાન પહોંચાડેલ. આ અંગે હાજર પોલીસ લોકોએ પણ અટકાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ ટોળું કાબૂમાં ન આવતા પોલીસ પર પણ પથ્થરમારો કરેલ, જે અંગે કેસ નોંધાતા આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર દવે સાહેબે 3 આરોપી મનીષભાઈ કાળાભાઈ, મહેન્દ્રભાઈ કાળાભાઈ અને વિજયભાઈ લુણસવાને 3 વર્ષની સજા અને રૂપિયા 13,500 દંડ ફટકારેલ છે. અને સાથે સાથે નોંધેલ છે કે 2 જ્ઞાતિ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવું આ કૃત્ય છે, સામાજિક સમરસતા જોખમાય તેવું આ કૃત્ય છે અને સામાજિક સમરસતા હંમેશા જળવાવી જોઈએ, આ રાષ્ટ્રહિતની વાત છે. આ તમામ ચુકાદાઓ અને હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ રજૂ થયા તે નોંધી અને સેશન્સ જજ શ્રી હેમંતકુમાર દવે સાહેબે આરોપીઓને 3 વર્ષની સજા અને 13,500 દંડ ફટકારેલ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. અમદાવાદ ખાતે એક ઇવેન્ટના નેજા હેઠળ મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ઓડિશનનું આયોજન કરાયું હતું. અમદાવાદમાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ઓડિશનનું આયોજન કરાયું હતું. આ ઓડિશનમાં કુલ 3 રાઉન્ડ રખાયા હતા. અમદાવાદમાં એક ઇવેન્ટના નેજા હેઠળ મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ઓડિશન્સ યોજાયો. દિલ્હી સ્થિત મિસિસ ઇન્ડિયા યુનિવર્સ કેના પ્રમુખ અર્ચના તોમર અને તુષાર ધારીવાલ છે, જેઓ નવું પ્લેટફોર્મ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ફેશન શો રાખતા હોય છે. ત્યારે આ વખતે પણ તેમણે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું આયોજન અમદાવાદમાં રાખ્યું. એક ઇવેન્ટ સ્ટેટ ડિરેક્ટર નિલેશ સોલંકીએ પણ આ માટે ઉત્સુકતા દર્શાવી હતી. અમદાવાદમાં પણ આજે ધ ગ્રીન પર્લ બેન્ક્વેટ સિંધુ ભવન ખાતે યોજાયો હતો, જેમાં આ વખતે ફક્ત પરિણીત મહિલાઓ માટેની જ કેટેગરી રાખવામાં આવી હતી. આ સાથે અહીંના જ્યુરી તરીકે કર્ણાવતી ક્લબના જોઈન્ટ સેક્રેટરી સિલ્વા પટેલ, મિસેસ યુનાઇટેડ ક્લાસિક 2017નો ખિતાબ જીતી ચૂકેલા નિપા સિંઘ જ્યુરી મેમ્બર તરીકે હાજર રહ્યા હતા.
મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ઓડિશન માટે ગુજરાતભરમાંથી સુરત, ગાંધીધામ, અમદાવાદ અને અન્ય શહેરમાંથી પણ ઉત્સાહભેર પરિણીત મહિલાઓએ ભાગ લીધો હતો અને વિવિધ રાઉન્ડ દરમિયાન પોતાનું પર્ફોમન્સ રજૂ કરતા ઉપસ્થિત જજ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા. આજની પરિણીત મહિલાઓ ધારે તો શું ન કરી શકે. પરણ્યા બાદ પોતાના સંસારમાં એક પત્ની, પુત્રવધુ, માતા અને અન્ય સંબંધો નિભાવવાની સાથે સાથે પોતાની જવાબદારીઓને પૂર્ણ કરતા આવા ક્ષેત્રે આગળ વધી રહી છે તે ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય અને આ ક્ષેત્રે તેમને સસરા પક્ષમાંથી પણ જ્યારે પૂર્ણ સહકાર મળી રહે ત્યારે સાચા અર્થમાં એક દીકરી નારી તું નારાયણની વાતને સાબિત કરી દેશનું નામ રોશન કરે તે વાત નકારી ન શકાય. મેરા નામ અર્ચના તોમર, મેં પ્રેસિડેન્ટ હું મિસિસ ઇન્ડિયા યુનિવર્સ કી. ये जो आयोजन है ये मिसेज इंडिया यूनिवर्स के अहमदाबाद ऑडिशंस हैं जो कि एके इवेंट्स नीलेश सोलंकी जी ने ऑर्गेनाइज किए हैं. थैंक यू सो मच सोलंकी जी इतना अच्छा इवेंट ऑर्गेनाइज करने के लिए. और मिसेज इंडिया यूनिवर्स एक इंटरनेशनल प्लेटफॉर्म है फॉर मैरिड वुमेन जो अपने कम्फर्ट जोन से बाहर निकलकर कुछ करना चाहती हैं उनके लिए ये प्लेटफॉर्म तैयार किया गया है. तो आज उसके ऑडिशंस हैं यहाँ पर. हम लोगों का यहाँ 3 राउंड्स हुए हैं और महिलाओं ने बढ़ चढ़कर पार्टिसिपेट किया है. पहले राउंड में उन लोगों ने अपना इंट्रोडक्शन दिया, उसके बाद उनका एक रैम वॉक हुआ और उसके बाद उन्होंने टैलेंट राउंड दिखाया. उन्होंने अपने कैलिबर से बाहर निकलकर जितना बेस्ट टू बेस्ट दे सकते थे वो दिया आज. कुछ महिलाएं अहमदाबाद से हैं, सूरत से हैं, कुछ गांधीधाम से भी आई हैं और अभी उनका सिलेक्शन बाकी है. हम लोग ऑडिशंस के बाद उनके सिलेक्शन करेंगे, उसके बाद ये लोग फिनाले पर जाएंगे जो कि मॉरिशस में होने वाला है. સી, આજની પરિસ્થિતિ આપણે જો ધ્યાનથી જોઈએ તો મહિલા સશક્તિકરણનું જે અત્યારે ચાલી રહ્યું છે એમાં આ રીતની જે કોમ્પિટિશન છે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એક રીઝન છે કે મહિલાઓ આ વિચાર કરે કે હું કયા રીઝનથી ઘરની બહાર પગ મૂકું અને મારા પોતાના ટેલેન્ટને પ્રૂવ કરું. મહિલાઓ સશક્ત જ છે પણ જરૂરત છે એને આવા પ્લેટફોર્મ પર આવીને એની રજૂઆત કરવાની. હવે રજૂઆત માટે કોઈ પણ રસ્તો હોઈ શકે અને બ્યુટી પેજન્ટ ઇઝ વન ઓફ ધેમ. બિકોઝ વેન યુ ગેટ આઉટ ઓફ યુ નો કહેવાય છે કિચન ટુ રેમ્પ, દરેક મહિલાની એક જર્ની હોય છે રસોડાથી રેમ્પ સુધીની. તો આ પણ એક જર્નીનો હિસ્સો સમજી લેવો જોઈએ આજે આપણે. અને વી ઓલ આર ડુઈંગ ધીસ ટુગેધર, ઇટ્સ અ વન્ડરફુલ એક્ટિવિટી. સી, એકચ્યુઅલી આઈ એમ ફ્રોમ સુરત, પૂજા વ્યાસ નામ છે મારું. અને ઓડિશનના જજ માટે એકે ઇવેન્ટ્સ તરફથી નિલેશભાઈ અને મિસિસ ઇન્ડિયા યુનિવર્સ તરફથી આજે અમને સ્પેશિયલ આમંત્રણ હતું. જજિંગ ઇઝ નથિંગ, દરેક પાસા, એક મહિલાના ઘણા પાસા હોઈ શકે, એ દરેક પાસાને અમે ચેક કરીએ છીએ અને એમાંથી રાઇટ ટેલેન્ટને રાઇટ પ્લેટફોર્મ આપવાનું કામ કરવું પડે છે. જજિંગ ઇઝ જસ્ટ ટુ પ્રોવાઈડ ધેમ ધ રાઇટ ડાયરેક્શન, ગાઈડન્સ અને સાથે રસ્તો પણ આપવો પડે છે. મારું નામ છે વર્ષા દેસાઈ અને હું અમદાવાદથી છું અને આજે મેં કહેવાય અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે. આજે હું કહેવાય ને મારા રૂટિંગ 13 વર્ષ પછી હું આજે આવી રીતના એક પ્લેટફોર્મ પર બહાર નીકળી છું. તો આજે કહેવાય આજનો અનુભવ મારા માટે બહુ સારો હતો અને જોઈએ આગળ શું થાય છે. જો આનાથી બેટર જેટલું થાય એટલું કરી શકીશ. આમાં એવું છે કે ખાસ તો પહેલાં ઘર તરફથી સપોર્ટ જોઈએ અને એ સપોર્ટ મને પૂરો મળે છે. આજે ખાસ આના માટે મને પ્રોત્સાહિત મારી ફ્રેન્ડ ખાસ વિના રાવલ અને મારા હસબન્ડ દુષ્યંત અને મારી બંને ડોટર હીરનીર, એમને મને બહુ પ્રોત્સાહિત કરી, મમ્મા જાઓ તમે આમાં અને તમે કંઈક બેટર કરી શકો છો. આજે એમની પ્રોત્સાહિત એમને કર્યું, એમની એ હિંમતથી હું અહીંયા આવી છું અને બસ આગળ એ જોઈએ હવે શું થાય છે. ઓકે, જો હું વિનર થઉં તો જો એ ફિલ્ડમાં જે હું આગળ બેટર કરી શકું છું હું કંઈક બેટર કરીશ એમ એમાં. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના વિવિધ હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 21 જૂન 2019ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થનાર છે. ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય વેરા કમિશનર આયુક્ત શ્રી પી ડી વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે તથા જિલ્લા વિકાસ અધિકારી એ એમ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ. પી ડી વાઘેલાએ જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તેવું સરકારનું આયોજન છે. ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં થશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ ઉજવાશે.
અમદાવાદ જિલ્લાના વિવિધ હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લાની યોગ દિનની ઉજવણીની માહિતી આપતા કહ્યું કે અમદાવાદ જિલ્લામાં અંદાજે 15 લાખ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. આ ઉજવણીમાં શહેરના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને વ્યાપારિક સંગઠનો સહિત 20,000થી વધુ શહેરીજનો જોડાશે. સાથે સાથે તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી થશે. આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર મેહુલ દવે સહિત અમદાવાદ નગરપાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આપણે દર વર્ષે ઇન્ટરનેશનલ યોગા ડે 21 જૂનના રોજ આપણે ઉજવીએ છીએ. તેના અનુસંધાને ગુજરાત સરકારે ચાલુ વર્ષે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અહીંયા ઉજવવાનું નક્કી કર્યું છે. નેચરલી દર વખતે જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય રાજ્યપાલશ્રી અને અમદાવાદ શહેરના જે જુદા જુદા ક્ષેત્રના જે મહાનુભાવો છે, તેમણે જેમનું નામ છે એ લોકોને પણ બોલાવીશું. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ યોગ સાથે સંકળાયેલી છે, પતંજલિ છે, અન્ય જે યોગા સાથે અન્ય કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓને પણ અમે બોલાવીશું. અને લગભગ 12,000 જેટલા લોકો, 12-20,000 જેટલા લોકો એમાં ભાગ લેશે. એ ઉપરાંત એક બહુ અગત્યની જે આપણે આ વર્ષે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આપણા ગુજરાતના જેટલા હેરિટેજ પ્લેસીસ છે, એટલે ટુરિઝમ પ્લેસીસ છે કે રિલિજિયસ પ્લેસીસ છે, એ પ્લેસીસ ઉપર પણ એ રીતે યોગાના આપણે આ સેશન ગોઠવવા કે જેથી કરીને એ જગ્યાઓને પણ વિશ્વમાં પ્રસિદ્ધિ મળે અને એના ફોટોગ્રાફ્સ બનશે, એના વિડીયોગ્રાફી બનશે. અને એના અનુસંધાને ગુજરાતની અંદર લગભગ 100થી વધારે જેટલી જગ્યાઓ ઉપર પણ આપણે ઇન્ટરનેશનલ યોગા ડેની આપણે ઉજવણી કરીશું. દાખલા તરીકે એક આપને દાખલો આપું છું કે સોમનાથ ટેમ્પલ છે તો તેના એનો જે દરિયા કિનારો છે અને ટેમ્પલનું ચોક છે, હા, એમાં પણ આપણે યોગા ડેનું આપણે ગોઠવીશું. એ જ રીતે દાખલા તરીકે અહીંયા અડાલજની વાવ છે, હરિદાદાની વાવ છે, તો એ વાવની અંદર પણ આપણે ગોઠવું જેથી કરીને લોકોને એક તો યોગાનું પણ પ્રચાર પ્રસાર થશે અને આપણી ગુજરાતની આપણું જે હેરિટેજ છે, આપણા ટુરિઝમ પ્લેસીસ છે અને એને ગુજરાતની વાઇબ્રન્સી છે એની પણ આખા વિશ્વને ખબર પડશે, એટલે એનું પણ અમે આયોજન કરેલું છે. વ્યવસ્થામાં એ આપણે હું કહીશ, કલેક્ટર સાહેબ આખું ગોઠવેલું છે, પરંતુ બેઝિકલી આ સ્ટેડિયમની અંદર જે નીચેનો જે ભાગ છે એની ઉપર પગથિયા છે એ બંનેની ઉપર સ્ટુડન્ટને બેસાડવામાં આવશે. આયુષ એનો આયુષ દ્વારા નક્કી થયેલો કાર્યક્રમ છે, એ કાર્યક્રમ પ્રમાણે જ યોગા કરવાના છે. એ કાર્યક્રમ આખા દેશની અંદર એક જ સમયે શરૂ થશે અને એટલા સમયે પૂર્ણ થશે. એ શરૂઆતમાં પ્રેયરથી શરૂ થાય છે, પછી એના યોગિક ક્રિયા કરવામાં આવે છે, યોગ આસન કરવામાં આવે છે અને પછી એની ફરીથી ધ્યાન કરવામાં આવે છે. ધ્યાન પછી એક શાંતિનો એક છે એની એક બીજી પ્રેયર કરવામાં આવે છે. એ નક્કી કરેલો એક પ્રોટોકોલ છે ભારત સરકારનો, એ પ્રોટોકોલ પ્રમાણે જ આપણે યોગા અહીંયા કરવાના રહીએ છીએ. આ વખતે રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં થવાનો છે. એમાં અલગ અલગ સમાજ, અલગ અલગ એનજીઓઝ, અલગ અલગ સંસ્થાઓ સાથે અમે એમાં સંકલન કરવામાં આવ્યું છે. અંદાજિત 35થી વધારે સંસ્થાઓનો પાર્ટિસિપેટ હશે. પછી અલગ અલગ જગ્યાઓ પર અમદાવાદ જિલ્લામાં 15 લાખથી વધારે લોકો એકસાથે 7 વાગ્યા સવારે યોગ કરવાના છે. સંપૂર્ણપણે આવવા જવાની વ્યવસ્થા પણ ફ્રી ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 દિવસ અગાઉથી ફ્રી ટ્રેનિંગ કરીને ટ્રેનર્સ ભરાઈને તાલીમ આપવામાં આવશે અને 21 તારીખે ફાઇનલ આપણે સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ભારતીય રાષ્ટ્રીય નિર્માતા લોકો USAમાં રહેવાસના વિલંબને બાજુ પર રાખીને EB5 વિઝાના મારફતે સરળતાથી કાયમી રહેવાસી બની શકશે. ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતા લોકો જે US વિઝા પ્રક્રિયામાં થતા વિલંબને ટાળવા અને રોકાણ મારફતે ગ્રીન કાર્ડ મેળવવા અને કાયમી વસવાટ કરવા માટે તેઓએ EB5 વિઝા વિશે વિચારવું યોગ્ય રહેશે. EB5 વિઝા વિદેશીઓને જેઓ US માં રોકાણ કરે છે તેમને ગ્રીન કાર્ડ મેળવવા અને કાનૂની કાયમી રહેવાસી બનવા માટે અને છેવટે યુનાઇટેડ સ્ટેટના નાગરિક બનાવવા સક્ષમ બનશે. EB5 વિઝા યુનાઇટેડ સ્ટેટ્સમાં સરળ માર્ગ છે.
કારણ કે તેમાં અરજદારની લઘુત્તમ લાયકાતની જરૂર નથી અથવા કોઈપણ પ્રકારની પૂર્વાપ્રેક્ષિત શરતો અને USIS પૂર્વ મંજૂરી ધરાવતા પ્રોજેક્ટમાં રોકાણના આધારે ચોક્કસપણે વિઝા મેળવી શકાય છે. વિઝાના અરજદારોએ કાનૂની રીતે કમાયેલા નાણાં બતાવવા જરૂરી છે, જેમાં લોન અથવા મિલકત મોર્ગેજનો પણ સમાવેશ કરી શકાશે. જોયલે બસ પ્રેસિડેન્ટ ઓફ કોનકોર્ડ EB સલાહકારોએ જણાવ્યું કે EB-5 વિઝા ઇમિગ્રેટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ છે, જે USAની સરકાર દ્વારા 1990માં વિદેશી રોકાણકારો જે US રહેવાસીઓ માટે તેમના રોકાણ મારફતે રોજગાર ઘડે તેવા મૂડી રોકાણ અને રોજગાર સર્જન દ્વારા અર્થતંત્રને વેગ આપવા માટે રચવામાં આવશે. વ્યવહારુ સલાહ આપીને તેઓએ સમયસર અને ઓછી ખર્ચાળ પદ્ધતિમાં તમારા દેશાગમનના હેતુઓ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે, જે પરિણામો પૂરા પાડવા માટે અને ઉચ્ચ કાનૂની ધોરણો જાળવી રાખવા માટે કરવામાં આવશે. કુશળ વકીલોની નાની સંકેન્દ્રિત ટીમ દ્વારા દરેક ગ્રાહક પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપીને દેશાગમન્ય કાયદામાં ઉચ્ચ ગુણવત્તાની વ્યવસાયિક સેવાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરશે. કોનકોર્ડ EB-5 સલાહકારો ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને ફ્લોરિડામાં EB-5 રિજનલ સેન્ટરો ચલાવે છે. કંપની સિગ્નેચર રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ બંનેને અને તે જ રીતે વિદેશી રોકાણકારોને રોજગાર સર્જનાર ઉચ્ચ અસરકારક અમેરિકન પ્રોજેક્ટોમાં રોકાણના ધ્યેયોથી માહિતગાર કરશે અને દેશાગમનના સ્વપ્નાઓને સક્ષમ બનાવશે. અબ આપ જબ આપ EB-5 કે લિયે આપ અપ્લાય કરતે હૈ તો યે બેસિકલી EB-5 ક્યા હૈ? EB-5 જો હૈ વો વહાં કી ગવર્નમેન્ટ ચાહતી હૈ કે આપ અગર આપ અમેરિકા મેં આના ચાહતે હૈ તો આપ અમેરિકા મેં ઇન્વેસ્ટ કરીએ. આપ અમેરિકા મેં ઇન્વેસ્ટ કરેંગે તો કૈસે ઇન્વેસ્ટ કરેંગે? EB-5 કે થ્રુ ઇન્વેસ્ટ કરેંગે. જિસકા ઇન્વેસ્ટમેન્ટ જો હૈ ઉન્હોને કહા હૈ કે ઇટ ઇઝ અરાઉન્ડ 3.5 કરોડ કે આસપાસ હૈ ઇન્વેસ્ટમેન્ટ હોગા. ઓર ઉન્હોને કહા હૈ કે આપ જો હમારે પ્રોજેક્ટ્સ હૈ જો હમારી વહાં પે બિલ્ડિંગ્સ બનતી હૈ હમારા જો બનતા હૈ આપ ઉનમે ઇન્વેસ્ટ કરીએ. ઉસકી વજહ સે અમેરિકન જોબ્સ ક્રિએટ હોંગે. તો જબ અમેરિકન જોબ્સ ક્રિએટ હોંગે તો અમેરિકા કા ફાયદા હોગા. તો વો ઉસ ફાયદે કે ચલતે ઇસીલિયે યે EB-5 જો હૈ યે બના હૈ ઓર યે EB-5 જો હૈ વો ચલ રહા હૈ. ઓર યે પ્રોજેક્ટ અગર આપ દેખે તો નોર્મલી પર EB-5 જો ક્લાયન્ટ હૈ ઉનકો 10 અમેરિકન જોબ્સ ક્રિએટ કરને હૈ. તો અગર દેખા જાય તો યે પ્રોજેક્ટ કે ચલતે હમ લોગ રાઉન્ડ અબાઉટ કુછ 800 કે ઉપર અમેરિકન જોબ્સ ક્રિએટ કર રહે હૈ. તો જીતને ભી ઇન્વેસ્ટર્સ હૈ જો ઇસ પ્રોજેક્ટ મેં ઇન્વેસ્ટ કરેંગે તો ઉનકો યે શ્યોરિટી હૈ કે હા ઇતને જોબ્સ ક્રિએટ હો રહે હૈ. ઓર ઉનકા જો કન્ડિશનલ ગ્રીન કાર્ડ કા જો હૈ કન્ડિશન જો હૈ જો 10 અમેરિકન જોબ્સ ક્રિએટ કરને કા જો કન્ડિશન હૈ 2 સાલ મેં વો મીટ હો રહા હૈ. તો જબ વો મીટ હોગા તો ઉનકા પ્રોસેસ સ્મૂથ હોગા, ક્લિયર હોગા ઓર ઉનકો આગે 2 સાલ કે બાદ જો ઉનકા પરમેનન્ટ જો ઉનકા ગ્રીન કાર્ડ હૈ વો ઉનકો મિલેગા. ઉસકે બાદ અગર ઉનકી ઈચ્છા હૈ વો સિટિઝનશિપ કે લિયે અપ્લાય કરના ચાહતે હૈ તો વો અપ્લાય કર સકતે હૈ. થેન્ક યુ. That has been available since 1992, and it's a very elegant program. Basically, it's designed to create American jobs where American jobs are needed. A project such as the Vibe is built, and once an overseas investor can invest in the Vibe, and once the American jobs are created, the investor receives a green card for themselves, their spouse, and all of their unmarried children under 21. Very elegant program. સંજીવ કુમાર રાજપૂત, સત્યાનેશ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. થોરાજી સ્ટેશન રોડ પર આવેલા સુપર ગ્રાફિક્સ નામની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી. ધોરાજીના ભૂતવળ પાટિયા પાસે ત્રિપલ સવારી મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રાજકોટ ધોરાજી નજીક ભૂતવળના પાટિયા પાસે બાઇક અકસ્માત થયો હતો. ત્રિપલ સવારી બાઇક ડિવાઈડર સાથે અથડાતા પતિ પત્ની અને પુત્ર સહિતના 3 વ્યક્તિઓને ઈજાગ્રસ્તોને 108 મારફતે
ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જેમાં એક નજમાબેન અયુફ ઉંમર 38 વર્ષ, અયુફભાઈ ઉંમર 40 અને સબીરાબેન ઉંમર 7 તમામ ઘાયલોને પહેલાં ધોરાજી અને ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જેતપુરમાં રાતના વરસાદ સાથે પવન ફૂંકાતા વીજ પોલ ઉપર તૂટીંગ વૃક્ષ પડતા વીજળી પુરવઠો ખોરવાયો હતો. સમગ્ર રાજ્યમાં વાવાઝોડાને લઈને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે રાતના 12:30 વાગ્યાની આસપાસ જેતપુર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ થતાની સાથે જ પવન પણ ફૂંકાયો હતો, જેને લીધે અમરનગર રોડ પર આવેલા ડોબરિયાની વાડી પાસે આવેલા મામા દાદાના મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ વીજ પોલ પર ખાબકતા જેતપુર નવાગઢમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ GABને થતાં GAB સ્ટાફ ઘટના સ્થળે દોડી વૃક્ષ હટાવવાની કામગીરીમાં લાગી અને વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં લાગી હતી. તેથી મોડી રાતના વીજ પુરવઠો ચાલુ થયો હતો. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. બનાસકાંઠા જિલ્લામાં બાળકને અંધશ્રદ્ધાથી ડામ આપવાનો કિસ્સો સોશિયલ મીડિયાના અહેવાલમાં જોવામાં આવ્યો, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બ્રિજેશ વ્યાસ દ્વારા સગર્ભા માતાઓની સેવાઓ, કુપોષિત બાળકોની સેવા, રસીકરણ કાર્યક્રમ, TB, મેલેરિયા, મચ્છરજન્ય રોગો વિશે મુખ્યમંત્રી, અમૃતમ યોજના, આયુષ્યમાન ભારતની મળતી સેવાઓ, બાલ સખા 3ની સેવાઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી તથા લાભ લેવા વિશેની સમજ આપી ભૂવાદ ધર્મગુરુ મૌલવીઓને દુવાઓની સાથે દવા લેવા સમાજને આહ્વાન કરવામાં આવે તો આરોગ્યમાં પણ સારો સુધારો થઈ શકે છે તે માટે મદદરૂપ થવા ભાર મૂકવામાં આવેલ, જેમાં ભૂવાદ ધર્મગુરુઓ દ્વારા પણ પૂરેપૂરો સહકાર આપવા થતાં તેમના મંતવ્ય રજૂ કરવામાં આવેલ અને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ વિઝિટર, તાલુકા નોડલ તથા ફાઇનાન્સ દ્વારા સફળ રીતે આયોજન કરવામાં આવ્યું. જે હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા અને વીજ કંપની વચ્ચે તૂતુ મેમે જેવી સ્થિતિ પેદા થઈ હતી. પાલિકા દ્વારા રજૂઆત બાદ પણ કમ્પ્લેન દૂર ન થતા નગરના પ્રમુખ ઉપપ્રમુખ પાલિકા કોર્પોરેટરો પાલિકા છોડી વીજ કંપની ખાતે દોડી આવ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી નાની ભાગોળ ખાતે પાણીની મોટર ચાલુ કરતા વીજ પ્રવાહ વધઘટ થતા પાલિકા દ્વારા વીજ કંપનીમાં રજૂઆત કરી હતી, પણ પ્રશ્નનું સોલ્યુશન ન આવતા પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ધવલભાઈ રાવલ, નગરપાલિકા કોર્પોરેટરો મહેબૂબભાઈ બલોચ તથા કોર્પોરેટરો વીજ કંપની ખાતે દોડી આવ્યા તો હાજર કેટલાક કર્મચારીઓ સાથે તૂતુ મેમે થઈ ગઈ હતી. તો રિસેસનો સમય હોવાથી મુખ્ય અધિકારીઓ જમવા માટે ગયા હતા તો GEB એન્જિનિયર કે કોઈ અધિકારી ન હોવાથી પાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો રોષે ભરાયા હતા. તો હાજર કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી તો નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઈએ જણાવ્યું કે વીજ કંપની દ્વારા અમારી સાથે ઉદ્યતન વર્તન સાથે ટેલિફોન ઉપર ગાળો આપે છે અને વીજ વોલ્ટેજ વધઘટને લઈને અમે નગરજનોને પાણી આપી શકતા નથી અને રજૂઆત બાદ પણ પ્રશ્ન હલ થતો નથી તો આ અંગે પ્રાંતિજ એન્જિનિયર HM પાઠકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હું ખુદ ત્યાં સ્થળ પર ગયો હતો અને વોલ્ટેજ વધઘટનો કોઈ પ્રશ્ન નથી, ત્યારે હાલ તો જે હોય તે પણ એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, પણ નગરજનોને પાણી નથી મળતું એ તો ચોક્કસ છે. ત્યારે નગરપાલિકા દ્વારા નગરજનોને તાત્કાલિક પાણી મળે તે માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. બોર્ડની કચેરીએ પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ શ્રી નથી ગીતાબેન, હું ઉપપ્રમુખ નયનભાઈ, કારોબારીના ચેરમેન શ્રી, બાંધકામના ચેરમેન શ્રી તથા મારા સાથી સદસ્ય શ્રી, શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, અમે પ્રાંતિજ નગરપાલિકામાં છેલ્લા 6 દિવસથી નર્મદા યોજનાનું પાણીનો પ્રોબ્લેમ થયેલો કે આવતું નહોતું, 2 દિવસથી પણ ગઈકાલથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને અમે છેલ્લા 1 મહિનાથી GEBમાં પણ અહીંયા કચેરીએ 2 લાખ રૂપિયા જેવી રકમ ભરીને એક નવી DP માગેલી હતી. અમે કેટલી બધી રજૂઆત કરવા છતાં પણ 2 દિવસે DP લગાવી છે પણ એના વોલ્ટેજ મેન્ટેન થતા નથી, પરિણામે અમારી મોટર બળી જાય છે. આ અમે રજૂઆત કરીએ છીએ વારંવાર, તમને ઉદ્ધત જવાબ આપવામાં આવે છે. તમારું કામ થશે, અમારે 40 ગામની લાઇટો બંધ છે ભાઈ, 27ની બંધ છે, એ થશે ત્યારે તમારું થશે. અહીંયા પ્રાંતિજની 30,000ની જનતાને પાણી વગર ટળવળી અને બાંધમાં લીધી આ લોકોએ. અમે એવી રજૂઆત કરવા કે અમે જમવા ગયા છીએ આવશે, નફોન કરીએ છીએ તો બે નફોન આપી દેવામાં આવે છે. અમારા
અમારા સાથી સદસ્ય શ્રી ગોવલભાઈ રાવલ છે, એમનો પણ અમે સાથી હતા ત્યારે રજૂઆત કરવાની વાત કરી, તેમણે ફોન કરેલો તો એમના ફોન ઉપર એમની સાથી સદસ્ય સાથી અધિકારી હતા સોની સાહેબ, તે દુઃખિત ભાષા વાત કરતા હતા, કાળો અપશબ્દો બોલતા હતા. તો આ શું સરકારશ્રીએ નિમેલા અધિકારીઓનું અધિકારી રાજ ચાલુ કર્યું સામે? આવું બાબુઓનું રાજ હોય એવું થાય છે, જાણે પ્રજાના ચૂંટાયેલા સદસ્યોને કોઈ સાંભળવા જ નહીં એવું ફલિત કરવા માંગતા. અબડાસા ફીડર અમારા ઉનાળા દરમિયાન મેન્ટેનન્સ માટે આ લોકો બબીન ત્રણ ત્રણ દિવસ બંધ રાખ્યું અને મેન્ટેનન્સ માટે તો કર્યું, તો પણ આજ લાઇટ વાવાઝોડું આવ્યું એ ગયા દિવસે એના પહેલાંની લાઇટ બંધ કરી દીધી સર, અને એ કંટ્રોલ ઓફિસમાં એ કમ્પ્લેન નોંધાવવા માટે ફોન કરીએ છીએ તો ફોન તો ઉઠાવવાના જ નહીં, અને એ રૂબરૂ આવીને જોડે આવીને ફોન કર્યો તરત ઉઠાવવાનું હોય જ પડે સર. પછી આપણા મેન સાહેબ આપણા ઠક્કર સાહેબને ફોન કરીએ છીએ તો એમની વાઇફને આપી દઈશ, બેનને આપી દઈશું. હવે ઓફિશિયલ ફોન જોડે વાત કરવાનું હોય છે કે ઘેર બેનને આપી દેવાનું હોય છે, ફોન ઉપર વ્યવસ્થિત જવાબ આપી શકતા નહીં. અમુક વાર કહીએ છીએ કે અમારે છ મહિનાની નોકરી છે, આ નોકરી પછી એટલે પણ શાંતિ રાખો, હવે રિટાયરમેન્ટ ના કોમ થતો રાજીનામું આપી દો. છ મહિના સુધી પબ્લિક ને તમારું એરંગતિ બેઠવાની છે, તમારે રિટાયરમેન્ટ પૂરી થાય તો સુધી. કાલ 5 વાગ્યાનું જતું છે વાવાઝોડું આવે પહેલાનું, હજી પણ આવી નહીં લાઈટ. તમારે રિટાયરમેન્ટ ને પબ્લિક નું લેવા દેવા. નાતી નગરપાલિકા દ્વારા લોડ વધારો માગેલ જેના અનુસંધાને તેમણે એસ્ટિમેટ ભરપાઈ કરી હતી, તારીખ 11/6 રોજ અમે 9 ડીપી ત્યાં નાખી આપેલ. 12 તારીખે નગરપાલિકાએ હાઈ વોલ્ટેજ માટે કમ્પ્લેન કરેલી, જે સ્થળ પર જઈ તેનો નિકાલ કરવામાં આવેલ અને ત્યારથી અત્યાર સુધી મોટર ચાલુ છે, કોઈ પ્રશ્ન નથી. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.